જો વિજય, અત્યારે હું ગીતાના રૂમમાં જઈ રહી છું. ગમે તેમ કરીને એના મનની સાચી ફિલિંગ્સ એ કહી દે એવું હું કરીશ. જો તું એ સાંભળવા માંગતો હોય તો એના રૂમમાં આવી શકે છે. આના સિવાય અત્યારે મને કોઈ ઓપ્શન નથી દેખાતો વિજય. તું તો વિજયને ગીતાના રૂમમાં બોલાવી રહી છે, પણ બહાર જે પાપી બેઠો છે એ એમને અંદર આવવા દે તો ને. લેટુસ નહીં, એ છોકરીઓનો રૂમ છે. ગીતાના ફ્રેન્ડ્સ વિજયને સપોર્ટ જરૂર કરશે. સો વિજય ત્યાં જશે તો કોઈ કઈ નહીં કહે, પણ આ ગીતા, અરે બાપરે, એ તો પેલા સદાશિવને બોલાવીને મોટી બબાલ ઉભી કરી નાખશે. વિજય, જો તારે ગીતાના મનની વાત જાણવી હોય તો એના રૂમમાં આવવું પડશે. બરાબર છે સ્વાતિ. અરે આ તો ચૂડીદાર છે. એ વિજય ભાઈ, તું આટલું પણ ન જાણતો? એ છોકરીના રૂમમાં જવું હોય ને, એ તો આજ એનું ગ્રીન કાર્ડ છે. ગીતાની સામે જવું કોઈ મોટી વાત નથી, ચલ તૈયાર થઈ જા. હેલો, સૂર્યપ્રકાશ સાહેબ છે? એ તો હુઈ જ્યા છે, તમે કોણ બોલો? હું રમેશ વાત કરું છું. એમની સાથે મારે કઈક જરૂરી વાત કરવી હતી, એટલે જ સાહેબ છે કે નહીં એમ પૂછ્યું. તમારું દિમાગ ખરાબ છે કે હું? એમની હારે વાત કરી હોય તો એમને સીધો ફોન લગાવો ને. આ ટાઈમે લેન્ડલાઈન પર ચમ ફોન કર્યો? માફ કરી દો, એ મારો ફોન નથી રિસીવ કરી રહ્યા, એટલે જ ઘરે ફોન કર્યો. મેં ફોન કર્યો તો તમે એવું એમને કહેજો, ભૂલી ના જતા. પ્લીઝ, બહુ જરૂરી વાત છે. રમેશે ફોન કર્યો તો એવું કહેજો. હા હા, રમેશ જ ને, રમેશ. ઓ, આ તો પેલો રિપોર્ટર રમેશ જ લાગે છે. જીજાજીની પહેલી પત્નીની હત્યા માટે એમના મનમાં શંકા પેદા કરી હતી એ મારી બુનની જિંદગીમાં મુશ્કેલી ઊભી કરવા વાળો. પણ બુન તો કહેતી હતી કે એ વાત પૂરી થઈ જઈશ. થિંક સદાશિવ, થિંક. તારા પર બેડશીટ નાખવા વાળું કોણ છે? થિંક. સ્ટુડન્ટ ના ડાઉટ ક્લિયર કરવા. સર આમ જુઓ, આ તરફ વાળી છોકરીઓ આ બાજુના રૂમ માં આવી શકે ખરી? નો, ચાન્સ જ નથી. ના આવી શકે ને સર. એ જ રીતે આ તરફના રૂમના છોકરાઓ પેલી બાજુના રૂમમાં ના જઈ શકે ને? બિલકુલ નહીં. એવું હોય તો આ તરફથી પેલી તરફના રૂમમાં છોકરીઓ તો જઈ શકે ને સર? એ ગામના ઉતાર, છોકરીઓ તો આ તરફ જ છે ને. હા સર. તો પછી આ તરફ કેવી રીતે પહોંચી ગઈ? હા, આ તરફના રૂમમાં એક છોકરી છે સર. એક મિનિટ, તરત જઈને એને લઈને આવું. અરે દીપુ, છોકરી એ પોતાના જ રૂમ માં જાય છે, એમાં તમને હું પ્રોબ્લેમ થયો ભાઈ?
હું ભલે નશામાં હોઉં પણ વચ્ચે ખેંચેલી લક્ષ્મણ રેખાને ભૂલ્યો નથી. હું તને આ તરફથી પેલી તરફ જવા નહી દઉં, સમજી? સર, આ શું છે સર? પેલી તરફ તો છોકરીનો રૂમ છે સર, એને ના રૂમમાં જવા માટે પરમિશન જોઈએ હે. ઓ વેરી ગુડ, વેરી ગુડ, યુ આર રાઈટ યાર, યુ આર રાઈટ. પણ આ તરફથી પેલી તરફ કેવી રીતે જતી રહી એ દીપા? એ દીપા રે દીપુ, આ કેવી રીતે શક્ય છે? એક ફિમેલ તો શું, એક ફિમેલ મચ્છર પણ આ તરફથી પેલી તરફ જવા દીધું નથી તો આ કેવી રીતે જતી રહી? કઈ તો ગડબડ થઈ લાગે છે. હેલો મિસ દીપા રે દીપુ, એ ટેલ મી હુ આર યુ? એ દીપા રે દીપુ, આ તરફ ફરતો ફરીથી કોઈએ મને ચાદર ઓઢાડીને જાનવર ની જેમ માર્યો સર. સર આ વખતે પણ તમે આવી ગયા ને એ લોકો ભાગી ગયા સર, ખરેખર સર. સર તમે પણ ચાદર ઓઢીને બેઠા છો, મતલબ તમને પણ માર્યા કે શું? હે? નો 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 નો. ઠીક છે સર, નો સર, નો. લેક્ચરરને કોઈ પણ સ્ટુડન્ટ મારી શકે ખરા, આમ પણ તમારા જેવા ખૂંખાર સીને મારવાની હિંમત કોની હોય? પણ તમારો ચહેરો થોડો સુજેલો લાગે છે, મધમાખી એ ડંખ માર્યો કે શું? નો 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 નો. હા સર, સર તમને ખબર પડે ને કે એ લોકો કોણ હતા તો મને પણ કહેજો હોને સર, હું એમને પાઠ ભણાવીશ સર. હું જાઉં સર. અરે બાપરે સર, હું તો ઉભો પણ થઈ શકતો નથી સર. અરે બાપરે. ઓકે સર, જાઉં છું સર. એ જ રીતે માર્યો, એ જ પ્રકારની ચાદર મારા પર નાખીને કઈ તો ગડબડ છે. ખબર નહીં તું મારી સાથે આવી રીતે કેમ બિહેવ કરી રહી છે, સમજ નથી આવતું મને. વિજય પ્રત્યે તને પ્રેમ છે કે નહીં ગીતા, એ જવા દે, પણ એના માટે તને આટલી નફરત છે એનું કારણ શું છે? સ્વાતિ, આ સવાલ અમે એને ઘણીવાર પૂછ્યો છે પણ હજુ સુધી એને અમને જવાબ આપ્યો નથી. તને જે જવાબ જોઈએ છે એ હું નહીં આપી શકું સુકન્યા, એ હું કેટલી વાર સમજાવું. જ્યારે જુઓ ત્યારે વિજય 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 એનું નામ બોલ્યા કરો છો, મારા નામની સાથે એનું નામ કેમ જોડો છો? વિજય સિવાય પણ ગીતાની એક ઓળખ છે, એને કોઈ કેમ નથી સમજતું?
गीता मतलब विजय। विजय नी साथे मारे रहेवू छे के नहीं ए निर्णय तमे केम लई रह्या छो? कारण के तू अने विजय मेड फॉर ईच अदर। तमे बन्ने एक बीजा थी दूर रही शको ए शक्य नथी गीता। तू ज्यां होइश त्यां विजय हशे। तमारे बन्ने हमेशा साथे रहेवू जोईए। रहेशो ने? तू थोड़ी वार चुप रहीश स्वाति। ओके ओके कूल गीता। ठीक छे, मारो एक सवाल छे, शुं तू एनो जवाब आपीश? विजय आजे बे वार तारो जीव बचाव्यो छे, है ने गीता? एने पोतानो जीव एकदम जोखममां मूकी दीधो हतो, पोतानी जराई चिंता कर्या वगर। ए समय पण तने आटलो ज गुस्सो हतो? કે પછી એ તારો પેલો છુપાયેલો પ્રેમ છે જે વિજય થી દૂર રહેવા માટે જીદ કરે છે? હેલો, ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, મેં કોઈ પ્રેમ નથી છુપાવ્યો, અને આમ પણ એ જે નાટક કરે છે એના માટે હું મારું દિમાગ કેમ ખરાબ કરું? મહેરબાની કરો, તમે લોકો જાઓ અહીંયાથી। चलो बदा जाइए। स्वाति, एक बीजी बात, विजय नी बात अहींया ज पूरी करी दईए तो तारा माटे पण सारू छे अने मारा माटे पण। મોઢું શું જોઈ રહી છે તું? ઈજા ગીતા, આટલી જીત સારી ના કહેવાય। સ્વાતિ, પોતાની જિંદગી એ જાતે જ ખરાબ કરી રહી છે, જ્યાં સુધી એને નહીં સમજાય ત્યાં સુધી એ આવું જ કરશે। જવું હોય તો આવી રીતે ના જા, લાઈટ બંધ કરતી જા। અરે, મેં એકદમ સ્પષ્ટ સમજાય એ રીતે સાહેબની પહેલી પત્નીને મારવા વાળી આ સ્ત્રી છે એમ લખીને એમને તસવીર મોકલી હતી, એની પાછળ મેસેજ પણ લખ્યો હતો, એમ છતાંય એમણે મને કોઈ રિસ્પોન્સ કેમ ના આપ્યો? ઉપરથી મારા ફોન પણ અવોઇડ કરી રહ્યા છે, એ મને આ રીતે કેમ હેરાન કરે છે? ક્યાંક કોઈ મિસકમ્યુનિકેશન તો નથી થયું ને? મને લાગે છે કે મારે જાતે જ સાહેબને મળીને પૂછવું પડશે। મારી સાથે રહેવું પડશે ગીતા, પ્લીઝ ઉઠી જા ગીતા, પ્લીઝ। કોને કહું રિંકુ? રિંકુ, રિંકુ,
ऊपर सोई गई है। सच्ची बात खाली मने ज खबर छे, बधाने लागे छे के हूँ विजय ने तकलीफ आपी रही छू। बधाज हूँ विजय ने हैरान करू छू एवी बूमो पाड़े छे, पण मारा मन नी पीड़ा कोई ने नथी देखाती। ए ना जोवे तो चालशे? रिंकू, विजय साथे मारे बहुज प्रेम थई गयो छे। हूँ खराब वर्तन करू छू के ए मारा थी दूर जतो रहे, पण ए नथी थई रह्यो। नथी भूली सकती रिंकू, नथी भूली सकती। स्विमिंग पूल माथी मने बाहर काढ़ी ने मने बचावा एने मारा होठ पर होठ मुक्या। ए स्पर्श हजू पण ताजो छे। મને આગથી બચાવતા એના હાથ દાજી ગયા ત્યારે મને એને મારા હાથે જમાડવાની બહુ ઈચ્છા હતી, પણ એ ઈચ્છાને દબાવવા માટે જ હું એના પર ગુસ્સે થઈ ગઈ। મારા પ્રેમને મારે મારી અંદર જ મારી નાખવો પડશે, કેમ કે પેલા દિવસે કોલેજમાં બધા મારા અને વિજયના પ્રેમ વિશે બહુ જ ખરાબ વાતો કરી રહ્યા હતા। પૈસા માટે લગ્ન કરી રહી છું એવું કીધું, હું એ વાત જરાય સહન નહીં કરી શકું રિંકુ। સમાજની આવી વાતો સાંભળીને હું વિજય સાથે ખુશ રહી શકું ખરા? બોલ રિંકુ। રિંકુ બોલ, હવે હું શું કરું? શું કરું રિંકુ? હું વિજય થી દૂર રહું એ મને યોગ્ય લાગ્યું। એ જ બરાબર છે, મને માફ કરી દે વિજય, માફ કરી દે। હું તને પ્રેમ કરું છું પણ એ બતાવી નથી શકતી વિજય। મને માફ કરી દે વિજય, મને માફ કરી દે। મને હવે શાંતિ થઈ ગઈ છે ગીતા, તારા સ્વાભિમાનની વાત હું સમજી ગયો છું। હવે તારે કંઈ જ વિચારવાની જરૂર નથી, બધું ઠીક કરી દઈશું।